જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, સુરતમાં પણ કોરોનાના કેસ વધ્યા છે, તો આ મામલે અમારા બ્યુરો ચીફ સુરતથી જોડાયા છે અમારી સાથે લાઈવ, કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, જે રીતે સુરતમાં કોરોનાના કેસમાં જે પ્રકારનો વધારો નોંધાયો છે અને મંગળવારે 2114 કેસ નોંધાયા છે, તો આ બાબતે મહાનગરપાલિકાની ક્યાંક કચાસ રહી હોય એવું નથી લાગતું? જી, કચાસ તો 100% છે એવું કહી શકાય, કેમ કે આજે સવારની જ વાત કરીએ તો સવારમાં સુરતનો જે એન્ટ્રી પોઈન્ટ છે જહાંગીરપુરાનો, ત્યાંથી કોઈ પણ પ્રકારની રોકટોક વગર બાર ગામથી આવતા વાહન ચાલકો આવી રહ્યા હતા, જે જિલ્લામાંથી અથવા તો અન્ય સ્થળેથી સુરતમાં રોજગારી અર્થે આવે છે. એટલે કોઈ પણ સુરતના એન્ટ્રી પોઈન્ટ ઉપર ઓછા પ્રમાણમાં ચેકિંગ થઈ રહ્યું છે એવું ચોક્કસ કહી શકાય. ચોક્કસ. કિરીટભાઈ, તમારી સાથે તમારી પાસેથી એ જાણવા માંગીશ કે જે પ્રકારે કોરોનાના કેસ 2114 આવ્યા, હવે રાજ્ય સરકારે ગાઈડલાઈન પોતાની ચેન્જ કરી, 7 જાન્યુઆરીએ અમલી કરેલી ગાઈડલાઈનમાં ફેરફાર કરીને હવે 150ની મંજૂરી સાથેની ગાઈડલાઈન આજથી અમલી કરવાની છે, તો આ મામલે સરકારની ભૂમિકામાં ક્યાંક અથવા આયોજનમાં ક્યાંક ખામી હોય એવું નથી લાગતું? પડે ખામી છે. આ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાની વાત છે. હું આપને જણાવી દઉં કે આવતીકાલથી જ મોટાભાગના લોકો પતંગ ખરીદી માટે રોડ ઉપર નીકળશે. એના માટેની કોઈ પણ પ્રકારની SOP જાહેર કરવામાં નથી આવી, અથવા તો લોકો રાત્રિના સમયે કર્ફ્યુ દરમિયાન પણ રોડ પર ફરતા જોવા મળે છે, એના માટે પણ કોઈ કાર્યવાહી થતી નથી. હવે પતંગ ખરીદવા અને દોરા ખરીદવા માટે સુરતના રાત્રિ બજારમાં, રાંદેરમાં અને સુરત શહેરના હાડસમાં ભાગળ વિસ્તારમાં બહુ મોટું બજાર ભરાય છે, અને ત્યાં માસ્ક વગર પણ લોકો ફરતા જોવા મળશે આપણને. એ દ્રશ્યો પણ આપણે બતાવીશું લોકોને. જે પ્રમાણે સુરતમાં કેસ વધી રહ્યા છે એમાં 49% કેસ જે છે એ કોન્ટેક્ટ ટ્રેસિંગથી આવેલા છે, એટલે એકબીજાના સંપર્કમાં આવવાથી 49% લોકો સંક્રમિત થયા છે. તો આ ગંભીર બાબત છે. આજે 11 વાગે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનર સહિતના આરોગ્ય અધિકારીઓની એક મિટિંગ હતી, એના અંદર પણ આ મામલે ચર્ચા કરવામાં આવી છે, અને આ બાબતમાં ક્યાંક ને ક્યાંક તંત્ર અને પોલીસ તંત્ર બંને ઉણા ઉતરી રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. કિરીટભાઈ, તમારી પાસેથી એ જાણવા માંગીશ કે મહાનગરપાલિકાએ જે આગોતરું આયોજન કરવું જોઈએ, રાજ્ય સરકારે તમામે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જે કોઈ પદાધિકારીઓ અથવા તો જે કોઈ પાલિકાઓ છે તે તમામને આદેશ આપેલા, નિર્દેશો આપેલા, આરોગ્ય વિભાગે પણ નિર્દેશો આપેલા, તેમ છતાં પણ સુરત મહાનગરપાલિકાએ પોતાની ભૂમિકા ભજવવામાં ક્યાંક ઊણી ઉતરી છે, અને સાથે જે પ્રકારે આયોજન કરવું જોઈએ એ ન કર્યું ને. હવે જ્યારે 2114 કેસ નોંધાઈ ચૂક્યા મંગળવારે અને જે કેસનો રાફડો ફાટ્યો છે, સુરત એક હોટસ્પોટ બની ગયું છે, અમદાવાદ સહિત સુરત બંને હોટસ્પોટ બની ગયા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા આજે સવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને બેઠકમાં કઈ કઈ રીતની પગલાં ભરવાના અને કઈ રીતે કેસને, સંક્રમણને રોકવું એ માટેની સમીક્ષા થઈ રહી છે, તો આ પહેલેથી કર્યું હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત એવું નથી લાગતું? લાગી રહ્યું છે. જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર આપણે વાત કરું કે કેસ વધવાની શરૂઆત થઈ ત્યારથી જ આ બધું આયોજન કરવાનું હતું. હજુ પણ તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે કશે ને કશે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને હું તમને કર્ફ્યુની વાત કરું તો રાત્રિના સમય દરમિયાન કર્ફ્યુનો કોઈ અમલ થતો નથી, લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, અને પતંગનો જે તહેવાર ઉત્તરાયણ આવી રહ્યો છે એમાં પણ માત્ર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે માસ્ક વગર ફરવું નહીં, માસ્ક વગર પતંગ ચગાવવા નહીં, વગેરે વગેરે. તો આ બધી બાબતોની અંદર કશે ને કશે લોકોનો સહકાર લઈ, લોકોમાં જાગૃતિ આવે એવા કાર્યક્રમો કરવા જોઈએ, લોકોને સમજાવવા જોઈએ. શાક માર્કેટોની અંદર લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે, શાળાઓ હજુ પણ ચાલુ છે, જ્યાં શાળાઓમાં કોરોનાના કેસ આવે છે એના ક્લાસરૂમ બંધ કરાવવામાં આવે છે. ખરેખર આખી શાળા બંધ કરાવી દેવી જોઈએ અને ત્યાર પછી એને સેનિટાઈઝ કરવાનો આદેશ આપવો જોઈએ. એ રીતની કાર્યવાહી, જે અસરકારક કાર્યવાહી થવી જોઈએ, એ કશે નથી થતી. આપણે વાત કરીએ કે ચાઇનાની અંદર વુહાનમાં કેસ આવ્યો ત્યાર પછી એ લોકોએ કઈ રીતે આ વસ્તુને કંટ્રોલ કરી હતી. સમગ્ર વુહાન શહેરને એ લોકોએ લોકડાઉન કરી દીધું હતું, આસપાસના રસ્તાઓ ખોદી નાખ્યા હતા, લોકોને બહાર નીકળવાનો સખત પ્રતિબંધ હતો. અહીંયા તો કન્ટેનમેન્ટ ઝોન અથવા તો રેડ એરિયા ડિક્લેર કરી અને લોકોની અવર જવર તો ચાલુ જ હોય છે, લોકો ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. તો એની સામે કશે ને કશે કાર્યવાહી થવી જોઈએ અને લોકો આવતા જતા અટકી જાય એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. અહીંયા તો કશું એવું જોવા જ નથી મળી રહ્યું સુરત શહેરમાં. કિરીટભાઈ, ચોક્કસ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને લાઈવ માહિતી આપી બદલ.